મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પ, એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 4.25 લાખ કિલોનો વધારો. મરુભૂમિ કચ્છ પ્રદેશમાં આવેલા એશિયાના સૌથી મોડા ઘાસિયા મેદાન એવા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં હવે રંગ લાવી રહ્યા છે અને એક જ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 4.25 લાખ કિલોનો વધારો નોંધાયો છે. ભૌગોલિક સ્થિતિને કારણે જરૂરિયાત કરતાં ઓછા વરસાદ પડવાની કાયમી સ્થિતિને પીડાતા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધતા પશુઓ માટે રાહતકારક છે. વિશ્વવિખ્યાત સફેદ રણની તમે મુલાકાત લીધી હોય તો યાદ કરવું જોઈએ કે ખાવડાથી સફેદ રણ તરફ જતા માર્ગમાં આવતા મેદાનને બન્ની તરીકે ઓળખવામાં આવે છે. બન્ની ગ્રાસલેન્ડ 2497 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જૈવિક વિવિધતા ધરાવતો આ બન્ની વિસ્તાર કચ્છની ઇકોસિસ્ટમનું મહત્વનું અંગ છે. પશુપાલનમાં રાજ્યમાં અગ્રીમ સ્થાન ધરાવતા કચ્છના 25,000 લોકોના પશુઓ આ બન્ની ગ્રાસલેન્ડ પર ઉપર નિર્ભર છે. પાછલા કેટલાક વર્ષોમાં આ બન્ની વિસ્તાર વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો હતો. ક્લાઇમેટ ચેન્જ ઉપરાંત કાંડા બાવળનો ઉપદ્રવ, ખારાશ અને રણીકરણના કારણે બન્નીના મેદાન સાવ ભયંકર બની ગયા હતા. હવે તેના કારણે સ્થિતિ એવી ઊભી થઈ કે સમગ્ર કચ્છના 20.85 લાખ જેટલા પશુઓ માટે ઘાસની જરૂરિયાત પૂરી કરી શકાતી ન હતી. કચ્છની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને બન્ની ગ્રાસલેન્ડને ફરીથી હરીભરી કરવા માટે વન વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમ નાયબ વન સંરક્ષક BM પટેલે જણાવ્યું હતું. બન્ની ગ્રાસલેન્ડમાં ખારાશ વધતી અટકાવવા અને તેનું રંગીકરણ થતું રોકવા માટે વન વિભાગ દ્વારા વર્ષ 2014થી અહીજળ સંચયના વ્યાપક કામો હાથ ધરવામાં આવ્યા. આ 8 વર્ષ દરમિયાન વિવિધ યોજના તરે બન્ની ગ્રાસલેન્ડમાં 80થી વધુ વન તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ થતાં જમીન સુધારણા સાથે ઘાસની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક બન્યું છે. આટલું નહીં, વન વિભાગ દ્વારા 12,000 હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળને દૂર કરવામાં આવ્યા છે. ગાંડા બાવળને સમૂરગા નાશ કરવાની પ્રક્રિયા બહુ જ જટિલ છે. વળી ગાંડા બાવળ જમીનને પણ નુકસાન કરે છે. વન વિભાગની આટલા વર્ષોની મહેનત હવે રંગ લાવી છે. વર્ષ 2019-20માં અહીં માત્ર 2 લાખ કિલો ઘાસનું ઉત્પાદન થયું હતું. તેની સામે 2021-22માં 100.25 લાખ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું છે અને એક જ વર્ષે 4.25 લાખ ઘાસનો વધારો થયો એ મહત્વની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુનાઇટેડ નેશન્સમાં પોતાના ભાષણમાં બન્ની ગ્રાસલેન્ડના રિજુવિનાઇઝેશનનો સર્વંગ ઉલ્લેખ કર્યો હતો. કેવડિયા ખાતે એકતાનગરમાં યોજાયેલી દેશભરના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અને અધિકારીઓને રાષ્ટ્રીય પરિષદમાં બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં વન વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કવાયત કરી બન્ની ગ્રાસલેન્ડનું ડિમાર્કેશન કરવામાં આવ્યું હતું. તેના કારણે વન વિભાગ હેઠળના અનામત વિસ્તારની સરહદો નિયત કરવામાં આવી હતી. વનીકરણની પ્રવૃત્તિ માટે આ ઘટના પણ મહત્વની બની રહી છે. અલી મોહમ્મદ ચાકી, JDSTV, કચ્છ. સીડબોલ આ વર્ષે અમે પ્રથમવાર ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને અમને એનું જે પરિણામ મળ્યું છે એ ખૂબ જ પોઝિટિવ મળ્યું છે. તો દરેક રેન્જમાં અમે એવરેજ 10 લાખ સુધીના સીડબોલ બનાવીને અમે ડિસ્પર્સ કર્યા છે અને મોસ્ટ ઓફ વિસ્તારમાં આની સાથે વરસાદનો બી સહયોગ મળ્યો છે. તો જે થુંબડા ક્રિએટ થવા જોઈએ સીડબોલથી એ ખૂબ સારા એવા થુંબડા વખતે ક્રિએટ થયા છે. ઉત્પાદનમાં ખાસ કરીને હવે નેક્સ્ટ મંથથી અમે કટિંગ શરૂ કરશું. તો લાસ્ટ યરના જે 6.25 લાખનું ફિગર હતો એના કરતાં આ વર્ષે અમે 10 લાખ કિલોથી બી વધારે ગ્રાસ એકત્રિત કરીશું અને વધુમાં જે ગ્રાસ બાકીનું જે છે 10% લેખે સ્થાનિક જે ગ્રામજનો છે એમને કાપીને લઈ જવા માટે અમે છૂટ આપવાના છીએ. દુષ્કાળ એ કચ્છની આમ તો વારંવાર આપણે જાણીએ છીએ કે જોવા મળતી પરિસ્થિતિ છે, બટ આ વર્ષે જે પ્રમાણેનો જે વરસાદ છે એ અમારા માટે તો આશીર્વાદરૂપ છે અને કચ્છવાસીઓ માટે બી એક આશીર્વાદરૂપ છે, જેથી કરીને ઘાસની જે મતલબ ક્વોલિટી છે અથવા પ્રોડક્શન છે એમાં આ વખતે ખૂબ સારું પરિણામ મળે છે. બન્ની વિસ્તાર જે છે એમાં ખાસ કરીને જે સારા ઘાસની જાતોમાં કહીએ તો એક તો ઝીંઝુઓ છે, બીજું દામણ છે, શિયાળ પૂંછા, આવી બધી જે જાતો છે એમાં ખાસ આપણને જોવા મળતી હોય છે અને માલધારીઓનું તો ચોક્કસ એમની તો જે આજીવિકા છે એ આ ગ્રાસલેન્ડ પર ડિપેન્ડન્ટ છે.
તો છતાં બી અમે જે એરિયા રિસ્ટોર કરીએ છીએ એ કચ્છના જે મતલબ બન્નીનો ટોટલ એરિયા છે એના 2-5% જ છે, તો બાકીના વિસ્તારમાં એ લોકો ગ્રેઝિંગ કરે જ છે. યસ, બન્નીનો મારો તમામ સ્ટાફ છે એ સતત એક્ટિવ રહે છે, અને ખાસ કરીને જે અમુક 3-4 મહિનાનો સમયગાળો છે ગ્રાસના વાવેતરથી લઈને કાપણી સુધીના સમયમાં, તો આ લોકો સતત ફિલ્ડ વિઝિટ કરીને અમને એનો રિપોર્ટ કરતા હોય છે. અને ઉપલી કક્ષાની વાત કરીએ તો જે અમારા એના બોસ છે કચ્છ વન વર્તુળના શિષ્યશ્રી, તો એમનો બી ખૂબ અમને સપોર્ટ મળે છે, હર વખત એમનું ગાઈડન્સ મળે છે. એ જ રીતે અમારા અરણી ભવન ખાતેના જે સિનિયર બોસ અધિકારીઓ છે.